ગુજરાતમાં ઓબીસી મતો અંકે કરવા ભાજપની રણનીતિ. બે કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમાં 40 સભાઓ કરશે. દેવુસિંહ ચૌહાણે ગાંધીનગરમાં સભા કરી, મહેન્દ્ર મુચપરા ભાવનગર જિલ્લામાં સભાઓ કરશે. ઓબીસી પ્રભાવિત બેઠકો જિલ્લામાં જનસભાઓ કરવામાં આવશે. 2022 મિશન એક્ટિવ થઈ ચૂક્યું હોય ભાજપનું તે સ્પષ્ટ લાગી રહ્યું છે. સભ્યોએ પહેલીવાર ઇતિહાસમાં નકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવીને અમારા જેવા નવા પ્રધાનમંડળના સભ્યોનો પરિચય પણ લોકસભામાં કે રાજ્યસભામાં ન થવા દીધો. એક વિવેક હોય છે, સામાન્ય રીતે કોઈ રાજ્યસભા વિધાનસભા લોકસભામાં પણ કોઈનું મરણ થયું હોય ત્યારે કોઈ પણ પક્ષના હોય એના નામનો શોક ઠરાવ આવે ત્યારે સૌ ઊભા થઈને એ વિવેક બતાવતા હોય છે અને શ્રદ્ધાંજલિ આપતા હોય છે અને એવો જ વિવેક આ પ્રધાનમંડળના પરિચયનો હોય છે. પરંતુ એ કોંગ્રેસના લોકોએ થવા ન દીધો એટલે અખિલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ યોજના બનાવી કે આ નવીન પ્રધાનમંડળમાં સમાવિષ્ટ લોકો પોતાના મત વિસ્તારમાં સીધા ન જતા આજુબાજુના જિલ્લાનો પ્રવાસ કરે, આજુબાજુની લોકસભાનો પ્રવાસ કરે અને જન આશીર્વાદ યાત્રા લઈને જનતાના આશીર્વાદ લઈને ઘરે જાય. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હજી પણ એક વર્ષથી વધુ સમય બાકી છે. આમ છતાં રાજકીય ગતિવિધિઓની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર કાર્ડ ખેલ્યું છે, તો સામે પક્ષે કોંગ્રેસ પણ હવે ઓબીસીની રાજનીતિ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોરનું સંમેલન બોલાવી આગલા મુખ્યમંત્રી એમના સમાજમાંથી જ હોવા જોઈએ તેવું નિવેદન સાથે કોંગ્રેસ નેતાઓ હુંકાર કર્યો છે. છેલ્લા 2-3 અઠવાડિયામાં કોંગ્રેસે ઉપરાજ છાપરી 2 ઓબીસી સામાજિક કાર્યક્રમો યોજી હુંકાર ભરી દીધો છે કે ભાજપની પાટીદાર રાજનીતિ સામે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ માટે તૈયાર છે. ઉત્તર ગુજરાતમાં યોજાયેલ 2 સમાજ સંમેલનોમાં મુખ્ય મહેમાન પદે કોંગ્રેસ અને ઠાકોર ક્ષત્રિય સમાજના અગ્રણી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા. તેમના સમાજને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ એવા નિવેદનો પણ થયા. પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર તો બોલી ચૂક્યા કે ક્ષત્રિય ઠાકોરને મુખ્યમંત્રી બનાવવો હોય તો તમામ મતદાતાઓને એક સાથે જોડો અને ભવિષ્યનું આયોજન કરો. આ સમાજને વિકાસની જરૂર છે અને જો પોતાનો મુખ્યમંત્રી હોય તો વિકાસ થઈ શકે. તો એકલા સમાજથી રાજનીતિ નહીં ચાલે, 18 આલમને તમારે સાથે લેવી પડશે. તમારો ઠાકોર મુખ્યમંત્રી ગુજરાતનો નાથ બનાવવો હોય તો 18 આલમની જોડે ખોળા પાથરી અને મત એક બાજુ કરવા પડશે અને મત એક બાજુ કરશો તો ગુજરાતની ગાદીના રખેવાળ આપણે બનીશું. આ પ્રથમવાર નથી કે આ પ્રકારે સૌથી મોટી વસ્તીના મુખ્યમંત્રી અંગે રાજકીય નેતાઓ જાહેરમાં બોલ્યા હોય. થોડા દિવસ પહેલા ભરતસિંહ સોલંકીએ પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. પાટીદારોને મુખ્યમંત્રી બનાવી ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો ત્યારે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ કરી ધ્રુવીકરણના પ્રયત્નમાં જોવા મળી રહ્યું છે. જેની વસ્તી વધારે એના મુખ્યમંત્રી બનવા જરૂરી નથી હોતા, પરંતુ આ પણ રાજનીતિનો એક ભાગ છે કે જ્યાં બહુમત મતદાતાઓના ધ્રુવીકરણનો પ્રયત્ન થતો હોય છે. રાજકીય નિષ્ણાંત હરિદેસાઈ જણાવે છે કે જે તે જ્ઞાતિઓએ મુખ્યમંત્રી પોતાના હોવા જોઈએ તેવી માંગ ના કરવી જોઈએ, પરંતુ તેઓ મંત્રીમંડળમાં વસ્તી મુજબના પ્રતિનિધિત્વની માંગ જરૂર કરી શકે છે. મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ જે પટેલ મુખ્યમંત્રી હોવો જોઈએ, નરેશભાઈએ જે વાત કરેલી એ વખતે, અને એના પછી પટેલ મુખ્યમંત્રી બનાવવાની જરૂર પડી ભારતીય જનતા પાર્ટીને. એના પછી કોંગ્રેસ, ધારો કે ઠાકોર મુખ્યમંત્રી હોવો જોઈએ એટલે કે ભરતસિંહ હોવા જોઈએ, આમ એમની માગણી તો એ પ્રકારની જ છે કે ભરતસિંહ હોય. એ આખી જે ભૂમિકા રચાઈ રહી છે ગુજરાતના રાજકારણમાં, હું માનું છું કે આ છે ને વધારે ને વધારે તડા પાડવાની આખી વાત છે, સામાજિક વિદ્વેષ ઊભો કરવાની વાત છે. અને દરેક સમાજ પોતપોતાની જેને માગણી કરે, હવે ધારો કે આદિવાસી પણ એમ કહેશે કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ, દલિત કહેશે કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ. મુખ્યમંત્રી તો બધાનો હોય ને. અને બીજું કે પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને બનાવવામાં આવ્યા તો ભૂપેન્દ્રભાઈ છે ને એ સમજે છે કે એમણે બધાને સાથે લઈને ચાલવું જોઈએ. અને મને લાગે છે હમણાં એમણે એવું એક નિવેદન પણ કર્યું કે હું માત્ર પટેલોનો મુખ્યમંત્રી નથી. ગુજરાત કોંગ્રેસ સામાજિક સમરસતાના નામે ઓબીસી સંમેલનો કરીને પોતાની તરફ એક વોટ બેંક છે તે ઉભી કરવાનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અલગ અલગ સંમેલનો કરીને કોંગ્રેસ પાર્ટી એક મેસેજ આપવા જઈ રહી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સીએમ આપ્યું છે, તો બીજી તરફ ઓબીસી સમાજ પોતાની તરફણે થાય તે પ્રકારના પ્રયાસ છે તે અહીં
કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, ત્યારે જોવાનું રહે છે કે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ઓબીસી સમાજ એ કોની પડખે ઉભો રહે છે. તો સાથે જ જે રીતે ઓબીસી સમાજ વર્સિસ પાટીદાર થવાના અહીં એંધાણ છે, ફરી ગુજરાતમાં અહીં જોવા મળી રહ્યા છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે 2022માં કોની તરફ મતદારો એ જાય છે અને 2022માં કોને સત્તા છે ત્યાં ગુજરાતની જનતા છે તે અહીં આપે છે. કિરણ પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. દિયોદરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે સરપંચનું શક્તિ પ્રદર્શન. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા દરબારગઢ ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, તે ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. બેઠકમાં મુખ્યત્વે ગામના વિકાસને વેગ મળે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.